ભાઈ ગત વર્ષે એફડી કે ગોલ્ડ કે શેર બજારીમાંથી કોને સૌથી વધારે ફાયદો આપ્યો એનું જયારે સર્વૈયું આપણે બહાર લાવીએ છીએ નમસ્કાર ખબર છે ડોટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું ભાઈ ગત વર્ષે એફડી કે ગોલ્ડ કે શેર બજારીમાંથી કોણે સૌથી વધારે ફાયદો આપ્યો એનું જ્યારે સર્વૈયુ આપણે બહાર લાવીએ છીએ ત્યારે ત્રણ બાબતો વિશે આજે આપણે સમજવાની કોશિશ કરીશું સાથે જ બીજી બધી બચતમાં જે લોકોએ રોકાણ કર્યું એ લોકોને કેટલો ફાયદો મળ્યો એના વિશે પણ વાત કરીશું તો સૌથી પહેલા તમને કહી દઉં કે શેર માર્કેટ જે છે એ સૌથી વધારે બેનિફિશિયલ બન્યું છે બધા માટે ગત વર્ષે તમને કહી દઉં સૌથી વધારે ઇન્વેસ્ટર્સને રિટર્ન આપનારું ફેક્ટર

સેફટી એમાં ખસી એવી રહે છે અને એ સેફટીને કારણે લોકો એફડીમાં પૈસા જે છે એ વધારે મૂકવાનું વલણ ધરાવતા હોય છે તમને કહી દઉં વીતાલા વર્ષમાં એફડી પર ઇન્વેસ્ટ કરનારા લોકોને સરેરાશ ફાઇવ પોઈન્ટ વન પર્સન્ટનો ફાયદો થયો છે જે કમ્પેર ટુ શેર માર્કેટ ખસે એવું ઓછું છે અને એફડી જે છે એ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એ સેફટી બરાબર છે અને એટલા માટે થઈને એટલા પર્સેન્ટેજ પણ બરાબર છે વાત કરીએ ગોલ્ડની ગોલ્ડ ગત વર્ષે નુકસાનકારક રહ્યું બોસ ઘણા બધા લોકો માટે નુકસાન લઈને આવ્યું તમને કહી દઉં ગોલ્ડને પહેલા એક બહુ સારું ઓપ્શન માનવામાં આવતું હતું અને એ ઓપ્શન હેઠળ ઘણા બધા લોકોએ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું પણ નેગેટિવ રિટર્ન્સ જે છે એ ગોલ્ડે ગત વર્ષે નોંધાવી જેણે ગત વર્ષે એ એ છેલ્લા વર્ષમાં માઇનસ ફોર સેવન્ટી ટુ જેટલી નેગેટિવિટી નોંધાવી હતી અને એના કારણે ઘણા બધા લોકોનું જે છે ખાસું નુકસાન પણ થયું અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું ગત વર્ષે લોકો માટે બહુ ફાયદાકારક રહ્યું નથી પોસ્ટ ઓફિસની સ્કીમ જે છે એમાં ખાસ કરીને પીપીએફ જે છે એમાં સેવન પોઈન્ટ વન પર્સન્ટની જે છે એ રિટર્ન મળે છે અને એના કારણે ઘણા બધા લોકો એમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ જે છે એ આમ સેફટીની દ્રષ્ટિએ પણ ખાસી એવી સેફ છે પણ શેર બજાર જેટલું રિટર્ન્સ જે છે એ નથી આપતી અને એસઆઈપી જે છે એ એક બેસ્ટ ઓપ્શન બની શકે છે જેમાં તમે એક રકમ નક્કી કરો છો અને એ રકમ જે છે એ મ્યુચ્યુઅલ ફંડમાં જે તે તમારા એજન્ટ થ્રુ જે તે કંપની થ્રુ એ રોકાણ થતું રહે છે અને એના માટે ધીરજ જે છે એ તમારે ધરવાની હોય છે એટલે કે છેલ્લે સુધી તમારે જાળવી રાખવાનું હોય છે કે બોસ આને કેવી રીતે આપણે કન્ટિન્યુટી જે છે તમારે રાખવાની હોય છે બચતની બચત થઈ જાય પ્લસ એમાં સારું એવું રિટર્ન્સ પણ બધાને મળતું હોય છે ને એટલે જ બધા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ જે છે એસઆઈપી કરવા માટે ખાસ સલાહ પણ આપતા હોય છે પણ તમારા તમારી એ બાબતે ખૂબ કાળજી એ રાખવાની છે કે પહેલાં એનું પ્રોપર રિસર્ચ કરશો તમારા એજન્ટ થ્રુ તમે જ્યારે કરો છો ત્યારે તો વધારે કાળજી રાખશો કારણ કે ઘણા બધા લોકો પોતાના હિત જોઈને તમને એ પ્રકારની સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા માટે પણ કહી શકાય કે જેમાં તમને ફાયદો ન થાય પણ એમને એમનો જે ફાયદો છે એ જોવા મળતો હોય છે ફરીથી મળીશું આજ રીતે ખબર છે ડોટ કોમ પર થેન્ક યુ સો મચ